સારું વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી 17મું જે પ્રકરણ છે ગઝલ દિવસો જુદાઈના જાય છે એનો આપણે અભ્યાસ કરીશું. આના જે ગઝલકાર છે દિવસો જુદાઈના જાય છે એ ગની દરીવાલા અને આજે એનું સાહિત્ય સ્વરૂપ છે ગઝલ છે. મિત્રો, ગની દરીવાલા એક વ્યવસાય દરજી હતા અને એમનો જન્મ સુરતમાં થયો. ગાટા ઝરણા મધુરો જેવી અસંખ્ય એવી ગઝલ સંગ્રહ એમણે આપ્યા હતા. પ્રસ્તુત જે ગઝલ છે એ ગઝલમાં એ ગઝલ એટલી પ્રખ્યાત છે ગુજરાતભરમાં કે દરેક વ્યક્તિ એ ગઝલને સાંભળ્યા છે. અને એ ગઝલમાં પ્રિયતમ અને ઉદ્ધતતા અને પ્રેમની જે ગંભીરતા છે એનું સુંદર ઉપમાઓ દ્વારા અહીં વર્ણન કરવામાં આવ્યું છે. અહીં જે કવિતા છે આ જે ગઝલ છે એની શરૂઆત જ આપણને ઘણું બધું કહી જાય છે કે એ કવિ એ હંમેશા હકારાત્મક વિચાર ધરાવતા હોવા જોઈએ. કારણ એ શરૂઆત આપણે જોઈએ ગઝલની તો કહે છે કે દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર વિલંબ સુધી. કવિને પ્રથમ શેરમાં જ જીવન તરફનો જે આશાનો સંકેત છે એ સૂચવી દે છે. કહે છે કે આ દિવસો જે છે જુદાઈના એ જરૂર હવે દૂર થશે અને એ મિલન નજીક આવશે. અને એ કોણ કરશે? માં શત્રુઓ મારા હાથ ઝાલીને લઈ જશે મારા મિત્ર સુધી. કે જુદાઈને મિલનમાં પરિણામવા માટે કોણ મદદ કરશે? એના શત્રુઓ જ એમનો હાથ ઝાલીને એમના મિત્ર સુધી એમના સ્વજન સુધી લઈ જશે. એટલે પ્રથમ શેરમાં જીવન તરફનો જે આશાનો સંકેત છે એનું સુંદર વર્ણન અહીં કરવામાં આવેલું છે. અને આગળ જતા કવિ કહે છે કે ન ધરા સુધી ન ગગન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું બસ એકબીજાના મન સુધી. કવિ અહીં કહે છે કે મારે ન ધરા સુધી પહોંચવું છે ન ગગન સુધી. ધરા એટલે પૃથ્વી, ગગન એટલે આકાશ. કે મારે નથી ઉન્નતિ જોતી, નથી પ્રગતિ કરવી, નથી મારે પતન તરફ જવું, બસ મારે જવું છે તો એકબીજાના હૃદય એકબીજાના મન સુધી પહોંચવું છે. કારણ કે આજે વ્યક્તિ એકબીજાના મન સુધી પહોંચી શક્યા નથી. આજે સ્વાર્થની આંધળી દોરમાં હંમેશા લોકો બોલતા રહે છે અને પોતાના સ્વજનના હૃદય સુધી પહોંચવાનો પણ એમને સમય રહેતો નથી. આજે માણસાઈ ભૂલાય છે ત્યારે આ ગઝલકાર આપણને ઘણું બધું કહી જાય છે કે વ્યક્તિના મન સુધી પહોંચવું મોટામાં મોટી વાત છે, આ બધું વ્યર્થ છે, પરંતુ એ વ્યક્તિના મન સુધી પહોંચવું એમાં માણસાઈ રહે છે. તેથી તો કહે છે ને કે ન ધરા સુધી ન ગગન સુધી, ન પતન ન ઉન્નતિ સુધી. આપણે તો જોવો તો બસ એ વ્યક્તિના મન સુધી. આગળ કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે અને કહે છે કે હે ઈશ્વર, તમે રાંકના છો રતન સમા, તમે રાંકના રતન સમા, ન મળો હે અશ્રુ હો ધૂળમાં. હે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તમે રાંકના રતન સમા છો. રાંક એટલે ગરીબ, ના રતન સમા એટલે અણમોલ ખજાનો રૂપ છે. કારણ કે રાંકના આંખોમાંથી જે અશ્રુ નીકળે છે એ અશ્રુ ધૂળમાં વ્યર્થ ન જાય તેના માટે કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે. કહે છે કે તમે તો રાંકના રતન સમા છો, એના અશ્રુ એમને ધૂળમાં વ્યર્થ ન જાય. તેથી મારી એક જ અરજ કબૂલ કરો હે પરમદિગાર, હે ઈશ્વર, મારી એક જ અરજ કબૂલ કરો કે હૃદયથી જાઓ હૃદયન સુધી. આ હૃદયમાં વસતા હે ઈશ્વર, તમે હૃદયના માર્ગથી નયનમાંથી જે નીકળતા અશ્રુ છે એ તમે પૂછો, એ ગરીબ રાંકના અશ્રુ તમે પૂછો, બસ મારી એક અરજ છે, બીજું કશું મારે માંગવું નથી. ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ગરીબના જે અશ્રુ છે એ અશ્રુને તમે રૂછો, એના હૃદયથી મહેન સુધી જાઓ, એવી સરસ મજાની વાતો અહીં ગઝલકાર ઈશ્વરને પ્રાર્થના કરે છે. આગળ કવિ કહે છે તમે તો રાજરાણીના ચીર સમ, રાજરાણી એટલે રાજા રાણીઓના ચીર સમ એટલે વસ્ત્ર સમાન છો. હે ઈશ્વર, તમે તો રાજરાણીના વસ્ત્રો સમાન છે. કારણ અને અમે રંગનારની ચૂંદડી, અમે તો ગરીબ વ્યક્તિ, અમે તો ઉગાડ વ્યક્તિ, એ ગરીબ રંગનારની અમારી આ ચૂંદડી છે. જે પણ વસ્ત્ર પહેર્યા છે ગરીબે એ તો રંગનારની ચૂંદડી સમાન છે, ગમે ત્યારે ફાટી જશે. ત્યારે તમે તો રાજરાણીના છીએ, તમે તારા
જે તમારા વસ્ત્રો છે એ રાજરાણીના ચીર સમાન છે. આગળ કહે છે કે તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ લઈએ કહન સુધી. રાજરાણી જે વસ્ત્રો પહેરે છે એ વસ્ત્રો એકવાર પહેરે છે ફરી બીજી વાર પહેરતા નથી, અને એ વસ્ત્રો પહેરેલા કોઈ ગરીબને આપે એ ગરીબ માટે વસ્ત્ર એ વસ્ત્ર નથી રહેતું, સૌભાગ્યનું ચિહ્ન બની જાય છે. કારણ કે જ્યારે અંતિમ ઘડી આવે છે એ વસ્ત્રને પોતાના કફન પર પોતાના શબ પર એ વસ્ત્રને રાખે છે. તેથી તો કહે છે તમે આ બે ઘડી રહો અંગ પર આ વસ્ત્રો, પરંતુ અમારા માટે એ માત્ર વસ્ત્રનો રહેતા સૌભાગ્યની ચિહ્ન રૂપ છે. અને જ્યાં સુધી મારું મરણ થશે, જ્યાં દિવસે મારું મરણ થશે, એ ઓઢણીને એ ચૂંદડીને એ વસ્ત્રને અમે પોતાના સૌ સકલને રાખીશું. સરસ મજાની વાત કરે છે. આગળ કવિ કહે છે કે એમનો જે વિયોગ છે, એમની જે વેદના છે, એમનો જે વ્યાકુળતા છે એટલી બધી વ્યાપ્ત કહે છે, એટલી બધી વિશાળ છે કે ન પૂછવા. એમની હૃદયની જે આગ છે એ આગને વ્યક્ત કરતા કવિ કહે છે, જો હૃદયની આગ વધી ગણી, જો હૃદયની આગ વધી ગણી તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. હૃદયની આગ વધી ગણી તો ઈશ્વરે જ કૃપા કરી, કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન જાય. કવિ કહે છે કે મારા હૃદયની વેદના, મારા હૃદયમાં એટલી બધી વિરહ, એટલો વ્યાકુળ છે કે જો હૃદયની વેદના બહાર નીકળે તો મોટું નુકસાન થશે. તેથી હે ઈશ્વર, તમે જ કંઈ કૃપા કરો મારા પર. ત્યારે ઈશ્વર એ એમના તરફ જોવે છે અને એમના શ્વાસ બંધ કરી દે છે. એટલે કે હૃદયની જે વેદના છે એ વેદના જો બહાર નીકળે, બહારનો પવન એને જો સ્પર્શ થાય તો મોટું જ નુકસાન થવાની સંભાવના છે. ઈશ્વર એમના પર કૃપા કરે છે અને એમના શ્વાસને બંધ કરે છે, એટલે કે એમનું મૃત્યુ થાય છે. આવું ગંભીર ઉદાત્ત ઉપમાઓ દ્વારા કવિ આપણને ઘણું બધું કહે જાય છે કે પ્રિયતમાને એમને ઈશ્વરે મળવાની જે વ્યાકુળતા છે એ વ્યાકુળ અને સુંદર ઉપમાઓ દ્વારા, અહીં અલગ અલગ ઉપમાઓ દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવી છે. ખરેખર ગઝલ આ ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે અને ગઝલને તમે વારંવાર સાંભળો તો આપણને ગમશે. તો આજે જે ગઝલ છે એ ટૂંકમાં સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો, આપણે સૌને ગમશે એવી આશા. આભાર.